मित्रों आपने आवी गया छे नडियाद स्थित जेएनजे कॉलेज ऑफ साइंस ना बॉटनिकल गार्डन मा। लगभग 65 वर्षो जूनु भोजपत्री वृक्ष आपने आखा गुजरात मा फक्त आ बॉटनिकल गार्डन मा ज जोवा मळशे। आ वृक्ष नी खास बात ए छे के तेनु आयुष्य सरेराश 1000 वर्ष नु छे। एम पण कही शकाय के आ वृक्ष कोई अजायबी थी ओछू नथी, परंतु भोजपत्र अने भोजपत्री वच्चे शो तफावत छे आओ आपने जणावीए। ભોજપત્ર જે છે એ બેટ્યુલા નામની વનસ્પતિ છે, એ હાઈ એલ્ટિટ્યૂડ ઉપર કે હિમાલયન ટ્રેકમાં જોવા મળતી વનસ્પતિ છે। એની પણ વૃક્ષના થડની છાલ એ શાસ્ત્રો લખવા માટે વપરાતી હતી। સેમ એઝ આ જે છે એ સમશીતોષ્ણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે, પણ ભારતમાં ખૂબ જ રેર કહી શકાય, આમ તો આંગળીના વેળે કહી શકાય એટલી જ આ વનસ્પતિઓ અહીંયા આગળ ભારતમાં રહેલી જોવા મળે છે। એ પહેલાં જેમાં ઋષિમુનિઓ એ ભોજપત્રની અવેજીમાં આ ભોજપત્રી વૃક્ષની છાલ જે છે એ શાસ્ત્રો લખવામાં વપરાતી હતી। અત્યારે આપણે જે કાગળનો ઉપયોગ કરીએ છીએ તેની શોધ લગભગ 2000 વર્ષો પહેલા ઈસવીસન પૂર્વે 2001માં હાન રાજવંશના સમયમાં થઈ હતી, પરંતુ જ્યારે કાગળની શોધ નહોતી થઈ ત્યારે શાસ્ત્રોનું ગૂઢ જ્ઞાન લખવા માટે જૂના કાગળ તરીકે આ ભોજપત્રી વૃક્ષની છાલનો ઉપયોગ થતો હતો। આવો જાણીએ આ વૃક્ષની વિશેષતા શું છે। આ ઘણા લાંબા સમય સુધી સચવાઈ રહે છે। આ છાલની અંદર એક પ્રકારનું વોલેટાઇલ ઓઇલ આવેલું છે કે જેને લીધે એ લોંગ ટાઈમ કન્ઝર્વેશન જેને આપણે કહીએ, ખૂબ જ લાંબા સમય સુધી એની જાળવણી સાચવણી થઈ શકે અને ઉધઈ પણ લાગતી નથી, પાણીમાં પણ કોહવાતું નથી, એ પણ એક આની એ વિશેષતા છે। અને આ વૃક્ષની ખાસિયત બીજી એ છે કે એના થડની છાલમાંથી સતત પડ ઉખડતા રહે છે। આ પડને તમે થોડાક સાફ કરી અને એ તમે એ ખૂબ સરસ રીતે એમાં લખી પણ શકો છો। લગભગ 6 એકરના વિસ્તારમાં ફેલાયેલું આ બોટનિકલ ગાર્ડન 400થી વધુ જાતની નષ્ટપ્રાય વનસ્પતિઓ ધરાવે છે, જેનો ઉપયોગ વિવિધ રોગોના ઉપચાર માટે પણ કરવામાં આવે છે। જ્યારે મેલાલ્યુકા લ્યુકોડેન્ડ્રનનું વૈજ્ઞાનિક નામ ધરાવતા આ ભોજપત્રી વૃક્ષને કાયાપુટ્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે। લગભગ 70 ફૂટની ઊંચાઈ અને 50 ફૂટની પહોળાઈ ધરાવતું આ વૃક્ષ ગુજરાત સરકાર દ્વારા હેરિટેજ વૃક્ષ જાહેર કરાયું છે। 2004ની સાલમાં આ વૃક્ષને જાણ અમારા DFO તે વખતે જેવી જોશી સાહેબ હતા એમને થઈ હતી। એ થોડોક વિશેષ રસ દાખવ્યો અને કહ્યું કે ભાઈ આ બહુ રેર પ્લાન્ટ છે એટલે આની એ જાળવણી અને સાચવણી થવી જોઈએ, અને એ માટે એમણે ગુજરાત સરકારને તે વખતે વિનંતી કરી હતી અને તે વખતે એ ગુજરાત સરકારે આ વૃક્ષને એ હેરિટેજ વૃક્ષ તરીકે અને એ મૂકવામાં આવ્યું હતું। આ વૃક્ષની આ બોટનિકલ ગાર્ડનમાં 1952ની સાલમાં જ્યારે અહીંયા PS ટૂર સાહેબ તે વખતેના HOD હતા, એમણે એ પંજાબ બાજુથી એક છોડ લાવી અને અહીંયા આગળ વાવી અને એમણે જતન કર્યું હતું, અને ત્યારનો આ વૃક્ષ એ અહીંયા આગળ આ બોટનિકલ ગાર્ડનમાં શોભા એ વધારી રહ્યું છે। છેલ્લા 37 વર્ષથી હું અહીંયા આગળ જોબ કરું છું, ત્યારથી અમે બગીચાનું જે ઉછેરો અને એની જાળવણી સંસ્થા દ્વારા કરવામાં આવે છે, અને અમે આ જે ભોજપત્રનું ઝાડ જે સરકારે દત્તક લીધેલું છે અને એ ઝાડની જાળવણી આ સંસ્થા દ્વારા ખૂબ જ સુંદર અને સારી રીતે કરવામાં આવે છે। આપને જાણીને આશ્ચર્ય થશે કે ભોજપત્રની છાલ પર શાસ્ત્રો સિવાય પેઇન્ટિંગ કરવાનો પણ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। તો આવો જાણીએ આ પેઇન્ટિંગ વિશે। કે આ જો કામ કિયા એ કાફી લંબે સમય તક યે ટિકેગા, ક્યુંકી ભોજપત્ર કી લાઈફ હમ માનતે હૈ તો કાફી સમય તક યે ટિકતા હૈ, ક્યુંકી આજ ભી હમ લોગો કે પાસ મેં જૈસે અફગાનિસ્તાન મેં બાત કરતે હમ લોગ ફર્સ્ટ સેન્ચુરી કા જો મેન્યુસ્ક્રિપ્ટ્સ અવેલેબલ હૈ જો ભોજપત્ર પે લિખા ગયા હૈ, फिर 4th सेंचुरी, 3rd सेंचुरी, 6th सेंचुरी के मैन्यूस्क्रिप्ट्स इंडिया में भी अवेलेबल है, तो इस हिसाब से पेपर की लाइफ बहुत अच्छी है। भोजपत्र नो ख्याल मने मारा मित्र है त्यांथी एक भोजपत्र ली आव्या अने मोटू भोजपत्र मने आप्यो, एटले मने विचार थयो कि आना ऊपर सरस कशु कई काम थई सके एम छे। पछी विचार आव्यो कि व्यास जीए गणपति ने कह्युं हतुं कि तू आना ऊपर लख, अने एमना जे श्लोक छे એ ગણપતિજીએ ભોજપત્ર ઉપર લખ્યા, એટલે મને એવું થયું કે ભોજપત્ર ઉપર જો ગણપતિએ લખ્યું છે તો ગણપતિને જ કેમ નહીં દોરવા, અને એ દોરવા માટે મેં એને પ્રેક્ટિસ કરી અને એને કયા કલર રહે છે કેવી ઇંક રહે છે એ બધું સર્ચ કર્યું। 1 મહિનો 2 મહિના લગભગ એવું થયું, ત્યાર પછી મેં એ દોરવાના શરૂ કર્યા। લગભગ 9 થી 10 મહિનામાં આ કામ પત્યું ગયું અને 108 ગણપતિ
મેં દોર્યા. મિત્રો, વૃક્ષો વ્યક્તિના જીવનનો મહત્વનો ભાગ છે. જન્મથી માંડી મૃત્યુ સુધી વૃક્ષોનો માણસ સાથે સંબંધ રહેલો છે. વૃક્ષોના ફળ, ફૂલ, છાલ, પર્ણ અને છેલ્લે તેનું લાકડું પણ ઉપયોગી છે. એક રીતે જોઈએ તો આપણું સમગ્ર જીવન વૃક્ષની આસપાસ ગૂંથાયેલું છે. આપણી સંસ્કૃતિમાં તુલસીને માતા અને વડને પિતા જેવી ઉપમા પણ આપવામાં આવી છે. અને આ વૃક્ષોનું જતન કરવું એ આપણી નૈતિક અને સામાજિક જવાબદારી છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે નડિયાદથી કલ્પેશ તલાટીનો રિપોર્ટ.